ત્યારબાદ હું વારોતરિયા સાહેલભાઈ ને વિનંતી કરીશ કે અહીં આવી પોતાનું મંતવ્ય રજૂ કરે. સાહેલભાઈ. બધાને મારા સુપ્રેમ પ્રણામ. આજનો મારો વિષય છે મારા પ્રિય મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 માં પોરબંદર જિલ્લામાં થયો હતો. તેમના વાસ્તવિક નામ મોહનદાસ હતું. તેમના પિતાનું નામ કરમચંદ, તેના માતાનું નામ પુતળીબાઈ અને તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમના પુત્રનું નામ હરિલાલ, મણિલાલ, દેવદાસ અને રામદાસ હતું. ગાંધીબાબુ દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવા ગયા. ત્યાં તેમને ગોરાઓ દ્વારા હિન્દુઓ દ્વારા થતા અન્યનો તેમને નજરો નજર તેને સામનો કર્યો અને ગાંધીબાપુએ જોયું કે ત્યાં કાળા અને ધોળાનો ભેદ થાય છે તો આ અન્ય દૂર કરવા ત્યાં તેમને એક અહિંસાની લડત ઉપાડી. આ લડત ત્યાં તેમને સફળતા મળી. ગાંધીજીના 4 ગુરુ હતા. તેમાં તેને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર, તેમના રાજકીય ગુરુ શ્રી ગોપાલ કૃષ્ણ ગોખલે, તેમના વૈચારિક ગુરુ લિયો ટોલ્સટોય અને તેમના સાહિત્યિક ગુરુ સર જ્યોહન રસ્કિન હતા. તેમને 5 માર્ચ 1917 તેમને જૂતા ન પહેરવાનો સંકલ્પ લીધો. 21 સપ્ટેમ્બર 1921 ના રોજ તેમને ધોતી પહેરવાનો સંકલ્પ લીધો. ગાંધીબાપુએ ઘણા લોકોને બિરુદો આપ્યા છે, જેમ કે રવીન્દ્રનાથ ટાગોરને ગુરુદેવનું બિરુદ, રવિશંકર મહારાજને મુખ્યસેવકનું બિરુદ, તેમજ કાકા સાહેબ કાલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ અને ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ. ગાંધીજીને પહેલો પુરસ્કાર 1899 મળ્યો હતો. તેનું નામ હતું યુદ્ધ પદક અને તેમને બીજો પુરસ્કાર 1915 મળ્યો હતો. તેનું નામ હતું કેસરીન. ગાંધીબાપુએ ઘણા પુસ્તકો લખ્યા છે, જેમના સત્યના પ્રયોગો 1-5 ભાગમાં લખાયેલું છે. તે ગાંધીજીનો આત્મકથા ખંડ છે. એ સિવાયના ગાંધીબાપુએ ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ, એથિકલ રિલિજિયન્સ, સ્વરાજ્ય, હિન્દ સ્વરાજ્ય, સર્વોદય, મંગળ પ્રભાત જેવા અનેક પુસ્તકો લખ્યા છે. ગાંધીબાપુનું મૃત્યુ 30 જાન્યુઆરી 1948 રોજ નથુરામ ગોડસે ગોળી મારી હત્યા કરી હતી. ગાંધીજીની સમાધિ દિલ્હીમાં રાજઘાટ તરીકે જાણીતી છે. આ ઉપરાંત ગુજરાતના કચ્છ જિલ્લાના આદિપુર ખાતે તેમની સમાધિ આવેલી છે. તો આપણે બધા ગાંધીબાપુના બતાવેલા માર્ગો અને વિચારો પર ચાલીએ. જય હિન્દ, જય ભારત.